જમ્મુ કાશ્મીરના રાજૌરી અને કુપવાડામાં સેના અને આતંકીઓ વચ્ચે થઈ રહેલા એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 3 આતંકીઓને ઠાર મારી નાખવામાં આવ્યા છે. તંગધારના સામાન્ય વિસ્તારમાં સંયુક્ત ઘૂસણખોરી વિરોધી ઓપરેશન દરમિયાન ભારતીય સેનાને આ એક મોટી સફળતા હાથ લાગી છે. જમ્મુ કાશ્મીરના કુપવાડા અને રાજૌરીમાં 2 અલગ અલગ એન્કાઉન્ટરમાં તપાસ એજન્સીઓને મોટી સફળતા મળી છે, જેમાં 3 આતંકીઓને ઠાર કર્યાના સમાચાર સામે આવ્યા છે. એન્કાઉન્ટર પૂર્ણ થયા બાદ વધુ 2-3 આતંકીઓના મોતની પુષ્ટિ થઈ શકે છે. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર ઘૂસણખોરી સંબંધિત ગુપ્ત માહિતીના આધારે સેના અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા કુપવાડાના તંગધારના સામાન્ય વિસ્તારમાં સંયુક્ત ઘૂસણખોરી વિરોધી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જે બાદ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી રહેલા 3 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ રાજૌરીમાં પણ આતંકીઓ અને સેના વચ્ચે એન્કાઉન્ટર યથાવત જોવા મળ્યું છે. ગુરુવારે સવારે રાજૌરી જિલ્લાના લાઠી વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સવારે શંકાસ્પદ ગતિવિધિની માહિતી મળ્યા બાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ અને સર્ચ ઓપરેશન દરમિયાન છુપાયેલા આતંકવાદીઓ અને સૈનિકો સામે આવી ગયા હતા. એન્કાઉન્ટર શરૂ થયું હતું. એવું માનવામાં આવે છે કે આ વિસ્તારમાં 2-3 આતંકવાદીઓ છુપાયેલા છે, જેને ધ્યાનમાં રાખી પ્રશાસને આતંકીઓનો ખાત્મો કરવા અને આ વિસ્તારમાં સેનાની સ્થિતિ મજબૂત કરવા માટે વધુ સૈનિકોને તૈનાત કર્યા છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. અહીં 90 બેઠકો પર 3 તબક્કામાં મતદાન થશે. ચૂંટણી પંચે 20 ઓગસ્ટે તારીખોની જાહેરાત કરી હતી. 4 જૂને પરિણામ આવશે. નોંધનીય છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ પ્રથમ વખત અહીં રાજ્ય સરકારની ચૂંટણી યોજાઈ રહી છે, એટલે કે છેલ્લા 10 વર્ષ પછી યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીમાં અરાજકતા અને ભયનો માહોલ ઉત્પન્ન કરવા માટે આતંકવાદીઓ સમગ્ર કાશ્મીરમાં આતંકી ગતિવિધિને વધુ ઉગ્ર બનાવે છે. બ્યુરો રિપોર્ટ, GSTV.